પંચમહાલના રહેમતનગર વિસ્તારમાં ડિગ્રી વગરના નકલી ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ તાલુકાના ઘોઘંબા તાલુકા રહેમતનગર વિસ્તારમાં ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતા બે ડૉક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે. ગોધરામાં નકલી ડૉક્ટરના મામલે ગોધરા SOG પોલીસ દ્વારા જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા બે ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા. ગોધરાના ઘોઘંબા તાલુકાના વીરાપુરા ગામથી રમજાની સુલેમાન બિદાની અને ગોધરા શહેરના રહેમતનગર વિસ્તારમાંથી ઉમર ફારૂક યુસુફ વાઢેલ આ નામના બે નકલી ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. એલોપેથી દવાઓના જથ્થા સાથે SOG પોલીસ દ્વારા ઝડપી પાડીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, પંચમહાલના રહેમતનગર વિસ્તારમાં ડિગ્રી વગરના નકલી ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યા. પંચમહાલના ઘોઘંબા તાલુકાના રહેમતનગર વિસ્તારમાં ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતા આ બે ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ગોધરામાં નકલી ડૉક્ટરના મામલે ગોધરા SOG પોલીસ દ્વારા જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવેલી અને આ તપાસ દરમિયાન ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા બે ડૉક્ટરોને ઝડપી લેવાયા હતા. ગોધરાના ઘોઘંબા તાલુકાના વીરાપુરા ગામથી રમજાની સુલેમાન બિદાની અને ગોધરા શહેરના રહેમતનગર વિસ્તારમાંથી ઉમર ફારૂક યુસુફ વાઢેલ નામના બે નકલી ડૉક્ટરોને ઝડપી લેવામાં આવ્યા હતા. એલોપેથી દવાઓના જથ્થા સાથે SOG પોલીસ દ્વારા તેમને ઝડપી પાડીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલ રોજ SOG પંચમહાલને મળેલ બાતમી આધારે રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ડૉક્ટર ઉજ્જવલ જ્યોતિન્દ્ર પાઠક રણજીતનગર PHC સેન્ટરને સાથે રાખીને તપાસ કરતા આરોપી રમઝાની સુલેમાન બિદાની કોઈપણ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જરૂરી રજિસ્ટ્રેશન અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપી આવેલા અને તેઓ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 કલમ 30 મુજબ ગુનો રજિસ્ટર રાજકોટ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે. ત્યારબાદ ગોધરા ટાઉન બી ડિવિઝન ખાતે ડૉક્ટર શ્રી હિમેશા નરેશભાઈ ગાયકવાડને સાથે રાખીને આરોપી ઉમર ફારૂક યુસુફ જાતે વાઢેલ મેડિકલ રજિસ્ટ્રેશન વગર અને કોઈ પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાનું જણાતા તેના ત્યાં પણ સર્ચ અને ઝડપી કરતા આરોપી ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી આધારે તપાસ દરમિયાન ગુનો બનતો હોય ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 કલમ 30 મુજબ ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધમાં તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.